लोगों के बेडरूम सुरक्षित नहीं है आप लोगों से। श्वेता के साथ जो उसकी सहेली है वो महादुष्ट है। आनंदी बहन क्यारे फेस प्रति कड़वा न दे, वो बहुत मतलब कभी कंप्लेन नहीं करते हैं। नमस्कार दर्शक मित्रों, अतिथि में फरी एक बार आपनु स्वागत है। अतिथि एटले वो कार्यक्रम के जे कार्यक्रम में विशिष्ट व्यक्तित्व साथ अपनी मुलाकात करावे छे ने बातो करे छे अंतरंग। आज एक एवं व्यक्तित्व, नाम सांभळीए तो मजा आवे पण ज्यारे स्क्रीन पर जोईए तो गुस्सो आवे। अभिनेता बेताज बादशाह, प्रेम करवानी एक्टिंग बधा करी लेता होय छे, कॉमेडी अघरी छे, પણ વિલન તરીકે વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કરવું અને તેમના ડાયલોગ ગલીએ ગલીએ સંભળાતા હોય તેવા વિલન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કદાચ આંગળીના વેઢાય નહીં, એક જ આંગળીમાં જે જેટલા વેઢા છે ને એટલા જ ગણી શકાય તેવા છે, ને તેમાંના એક બહુ જ જાણીતા કલાકાર। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જો કદાચ ટકી હોય તો આવા સિલેક્ટેડ એક બે ત્રણ કલાકારોને લઈને તેવા फिरोज ईरानी हमारी साथ है। फिरोज जी आपनो स्वागत है कार्यक्रम। नमस्कार फिरोज जी, फर्स्ट क्वेश्चन जी, आ फेस कई एवो नथी के जे खाली विलन मत चाले। वो सारो सवाल, हीरो तरीके नो प्रयत्न कर्यो तो अने लोकोए कीधु के बॉस रहेवा दो ने यार, के पछी धीरे 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 लाग्यु के बॉस आ विलन मत चाले, थयु शुं थयु शुं? थयु एवुं के भाई हीरो ने माटे भी मने एक बे वार ऑफर आवी थी, એ 72-73 ની વાત છે એ સાલમાં। પણ એવું થયું કે ભાઈ મને એમ લાગ્યું, જ્યારે મેં પોતાની જાતને રીડ કર્યું ત્યારે મને એમ લાગ્યું કે જે મારા અંદરથી જે હું પરફોર્મ કરી શકું, જેને પૂરો ન્યાય આપી શકું, જેમાં વેરિએશન્સ પર વેરિએશન કરી શકું, એ મને વિલનમાં લાગતું હતું। હીરોમાં એટલું વેરિએશન નથી આવતું, મને તે વખતે એટલું નહોતું લાગતું। આ હું 71-72 ની વાત કરું છું, કેમ કે એ વખતે વીર રામવાળો બની હતી 1972 માં, દેટ વોઝ માય ફોર્થ ઓર ફિફ્થ ફિલ્મ, કેમ કે સબ બહુ નાનો હતો ત્યારે, 12-13 વર્ષનો, ત્યારે પહેલાં ગુજરાતણમાં કર્યું, જેમાં અરુણાબેન હિરોઈન હતા, વિજયદત્ત હીરો હતા, એને એ ફિલ્મ શરૂ થઈ હતી 1962 માં। પછી એ મારા ફાધરની જ ફિલ્મ હતી, અને પછી મેં કર્યું સંજીવભાઈ સાથે જીગર અને અમી, એ ફિલ્મ કરી, એમના નાના ભાઈનો રોલ કર્યો, અને પછી 71-72 પછી આ વીર રામવાળોને। તો તે દરમિયાનમાં મને ઓફર આવી હતી કે ભાઈ સેકન્ડ હીરો કરો, નહીં તમે એક ગીત ગાઓ। એટલે મને એમ થતું કે આ બધું શું ગીત ગાવાનું ને, અને પછી એક વીર પસલી કરીને રાજદેવભાઈની ફિલ્મ હતી અને એમાં મને કવાલી આપવામાં આવી, ઓલ ધો આઈ વોઝ વિલન, અને એમણે બી મને કહ્યું કે તું બોલ તો હું તને મારી નેક્સ્ટ પિક્ચરમાં એ મારે, પણ મેં કીધું કે નહીં મને આમાં મજા નથી આવતી, વિલનમાં મજા આવે છે। હા, વિલનમાં મને જે વેરિએશન્સ મળે છે, યુ નો, એ જમાનામાં હીરો બહુ સીધા હતા, એ જમાનામાં તમે ડ્રિંક કરતા અગર ગુજરાતી પિક્ચરમાં કોઈ હીરોને દેખાડો તો તરત એક્સેપ્ટ નહોતું થતું, બધા આમ કહેતા, કે તે વખતે મને લાગતું આ સીધા સાધા હીરો બનો, બે ગાયન ગાઓ, ફાઇટ કરો, હિરોઈનને બચાવો, આ જ કરો, મેં કીધું એમાં કંઈ મજા નહીં આવે, મને વેરિએશન્સ જોઈતા હતા અંદરથી। મને નાઉ નાઉ આપે મેન્શન કર્યું કે મારા પપ્પાની ફિલ્મ હતી, ફિરોઝ ઈરાની પોતે જે પણ છે જી, શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી જે પ્રમાણે અભિનયના ઓજાસ પાથર્યા છે, કેટલો ફાળો પરિવારનો? ફાળો પરિવારનો બસ આ મારા ફાધરની એક ફિલ્મ હતી, અને 65ની આસપાસ કે 67ની આસપાસ તો એ ગુજરી ગયા। પછી મારા ફેમિલીમાં અરુણાબેન, મારો બ્રધર બી છે પ્રોડ્યુસર, એ બી અમે લોકો સાથે પહેલાં ગુજરાતી ફિલ્મો સાથે બનાવી, કંચનગંગા, રંગીલી ગુજરાતણ, આ બધી અત્યારે અમે લોકો બધા જોઈન્ટલી બનાવતા હતા। પછી હું આ તરફ એવો બિઝી થવા લાગ્યો કે બીજી બાજુ મને જોવાનો મોકો જ નહોતો મળતો, અને વચ્ચે વચ્ચે મેં હિન્દી ફિલ્મો બી કરી, આશરે 75-80 ફિલ્મ્સ કે કદાચ 100 હશે, મેં પૂરી ગણતરી રાખી નથી। એમાં રજનીકાંત સાથે બી કામ કર્યું છે, અમે આતંકી આતંકમાં આમિર ખાન સાથે બી કામ કર્યું છે, દેવ સાહેબ સાથે બી કર્યું, લશ્કર, આવી રીતે ઘણી ફિલ્મો મેં કરી। પણ શું થયું કે આ બાજુ એટલો બિઝી રહેતો હતો
કે અચાનક કોઈનો મને ફોન આવે કે ફિરોઝ અમકો પરસોન સે શૂટિંગ કરની હે તો હું અહીંયા પોસિબલ નહોતો અહીંયા સ્ટકઅપ હું અને મારામાં એવી ખરાબી નથી કે હું મારા પ્રોડ્યુસરનું નુકસાન કરીને કંઈ પણ બહાનું કરીને જાઉં અને બે દિવસ ત્યાં શૂટિંગ કરી જે બીજા ઘણા બધામાં હોય છે ના એવું નથી કહેતો હું મારી વાત કરું છું અને એને માટે આઈ એમ નોન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી કે મેં કોઈ દિવસ આજ સુધી કોઈ પ્રોડ્યુસરનું નુકસાન નથી કર્યું ખેર પણ નાનો હતો ત્યારથી જ આનો શોખ હતો 8 વર્ષનો હતો ત્યારે પહેલી વાર નાટકમાં કામ કર્યું છોરું કછોરું એ બી મારા ફાધરની ડ્રામા કંપની હતી એમાં અને પછી મેં જેમ કહ્યું એમ પણ ફિરોઝભાઈ એક વાત કહેવાય છે કે નાનપણમાં આપે કીધું કે પાપા કદાચ આપે લોસ કર્યા જી પછી એક કહી શકાય કે ગાર્ડિયન તરીકે અરુણાબેને જી ઘણું બધું આપને સાથ પણ આપ્યો જી જી આપ્યો છતાં પણ ઇન્દ્રકુમાર આટલા મોટા ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ ફિરોઝભાઈને લેતા નથી ના ના એવું નથી મેં એની સાથે એક બે ફિલ્મો કરી છે ત્યારે મેં હા એક બે એવું નથી કે હી ઇઝ નોટ ટેકિંગ મી ઘણી વાર એવું થાય છે કે એ એ મારા ટાઈપનો રોલ ના નીકળે હવે એ કોમેડી બનાવતો તો કોમેડીમાં મને શું લે સો યુ કેન સે દેટ કે યુ આર અ સેલ્ફ મેડ આર્ટિસ્ટ મે બી ગુડ ફાધર નોર્મલી આ સવાલ મેં બધાને પૂછેલો હોય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ચાહે ગુજરાતી હોય કે હિન્દી હોય બોલિવૂડ હોય કે ઢોલિવૂડ હોય બટ થતું એવું હોય છે કે ગોડ ફાધર મળે જી તો જ જઈને એનો આંગળી પકડીને તેનો હાથ પકડીને જ કાં તો તેના સાયામાં લોકોની કેરિયર બનતી હોય છે ગોડ ફાધરનું કેટલું મહત્વ ઇન્ડસ્ટ્રીમાં એ વાત તમારી સાચી છે કે ગોડ ફાધર તમને કોઈ બી માર્ગે મળે અને એવું થઈ ગયું કે મને ફ્લુકલી અચાનક મારા એક્ટિંગના કેરિયરમાં અરુણ ભટ્ટ મળી ગયા અને મને એક્સપેક્ટેશન હતી જ નહીં કે મને એમને ત્યાંથી કોલ આવશે અને મને એમ કહેશે કે આ રોલ તું કર એમની ફિલ્મ હતી લોહીની સગાઈ અને એ ફિલ્મમાં મને એમ કહેવામાં આવ્યું કે ફિરોઝ આ બ્લેકમેલરનો રોલ છે અને જ્યારે હું મેં રોલ સાંભળ્યો તો હું હેરાન થઈ ગયો મેં કીધું આટલો પાવરફુલ રોલ સિંગલ વિલન યંગથી ઓલ્ડ જાય આઈ વોઝ શોક્ડ અને હું એમને જોયા જ કરતો હતો મને કે મને જે જોઈએ છે ફિરોઝ એ તારી પાસેથી કઢાવું છે ને અંડર એક્ટિંગ જોઈએ છે મને એવું ને જોઈએ આ નહીં બહુ પ્રેમથી આવીને કે સાહેબ આપણને જ્યાં સુધી તકલીફ નથી હોતી ત્યાં સુધી આપણે કોઈને તકલીફ નથી આપતા ધીસ ટાઈપ ઓફ એકદમ બહુ નેચરલ વેમાં કરનારો ને આજથી આ વાત છે લગભગ 32 વર્ષ પહેલાંની તો મને એમ થયું કે વાહ મજા આવશે ને સાચે જ એમણે એ મારી પાસેથી કઢાવ્યું કારણ કે એ એવા ડાયરેક્ટર હતા જે પોતે આપણને એક્ટ કરીને બતાવતા કે શું જોઈએ છે ફાઇન આ જ વાત ઉપર હું આગળ આવીશ કે અરુણ ભટ્ટ ગાઈડ પણ બન્યા હા સારા ફ્રેન્ડ સારા ફિલોસોફર આપ એક બહુ સરસ વાત કરી કે અરુણ ભટ્ટમાં એક ખાસિયત હતી કે મને શું જોઈએ છે તે બતાવતા એક્ટ કરીને બતાવતા મને આવું જોઈએ છે અને 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 તારે આ કરવાનું છે જી 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 નાઉ આ લેકિંગ લાગે છે અત્યારે કદાચ પૈસા વધી ગયા છે બજેટ વધી ગયું છે જી 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 બટ જે 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 સેન્સ જોઈએ ઇન્વોલ્વમેન્ટ જોઈએ ક્યાંક એ નથી આવતું એ નથી મળતું સાહેબ આઈ રિયલી મિસ હિમ કારણ કે આપણે ત્યાં અત્યારે જે ગુજરાતીમાં છે હું બહુ ફ્રેન્ક માણસ છું બધા જાણે છે બહુ આખા બોલો માણસ છું કે ગુજરાતીમાં હવે ડાયરેક્ટર આવે છે જે વિડીયો કેમેરાઝ મળી ગયા છે એમને અને એના પર જ્યારથી ફિલ્મ બનાવવા લાગ્યા છે ત્યાર પછી એ લોકોને એમ લાગે છે કે ડાયરેક્શન તો રમત છે એની જે ઇન્ટેન્સિટી છે એ સમજનારા હાર્ડલી 2 કે 3 ડાયરેક્ટર્સ છે બાકી તો બધા જે આવે છે આપણને ડાયલોગ આપી દે છે સાહેબ તમે ઠાકોર છો અને તમે વિલન છો બસ આટલું જ કહે છે અને મને એમ થાય કે ઠાકોર છો ને વિલન છો તો આમાં હું શું વેરિએશન કરું એટલે પછી હું મારા કેરેક્ટરને પોતે પેન્ટ કરું છું જ્યારે ડાયરેક્ટર મને એવા નથી મળતા ત્યારે મારે પોતે એ કરવું પડે છે આજ વાત કરીશું આપણે કે પોતાના રોલ માટે પોતાની સ્ક્રિપ્ટ માટે પોતાનું ઇન્વોલ્વમેન્ટ એ ખૂબ જ મહત્ત્વનું હોય છે ને એવી ત્યારે જરૂર પડે છે જ્યારે ડાયરેક્ટરમાં
અને સ્ક્રિપ્ટમાં શુષ્કતા હોય છે. આજ વિષયની વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, ફિરોઝી સાથેની વાત એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ફિરોઝી, બ્રેક પહેલાં આપણે વાત કરી, બે વાત બહુ ફાઇન કરી આપે. એક તો વાત કરી કે આ વસ્તુ ખૂટે છે આ ઇન્ડસ્ટ્રીમાં, ઇન્વોલ્વમેન્ટની વાત, ડાયરેક્શન, જે રિયલ ડાયરેક્શન કહેવાય ને, એ વસ્તુ મળતી નથી. અને એની સાથે સાથે આપે કીધું કે જ્યારે મને રોલ ઓફર કરવામાં આવે છે આજના આ પ્રસ્તુત અત્યારના સમયગાળામાં, તેવા સમયે સીધી લીટીમાં કહેવામાં આવે છે કે વિલન છો, ઠાકોર છો, છોકરીના બાપ છો, અથવા તો આ કરો છો, તે કરો છો. પણ જે પંચલાઇન્સ જોઈએ એના માટે ખુદ ફિરોઝ ઈરાની પોતે આરએનડી કરે છે, પોતાના ડાયરેક્ટ પોતાના ડાયલોગ્સની પંચલાઇન પોતે નક્કી કરે છે. હા, બોલો બોલો. આની વચ્ચે એક વાત એવી પણ આવે છે, ઇન્ડસ્ટ્રીઝ જોઈએ તેવો ગ્રોથ નથી કરતી. ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે ફિલ્મ વ્યુઅરથી દૂર જતી જાય છે. બરાબર છે. ઇન્ડસ્ટ્રીઝ સિલેક્ટેડ લોકોના હાથમાં આવી ગઈ છે. જી, કેટલી હદે એગ્રી? આઈ એગ્રી વિથ યુ. એટલા માટે હું એગ્રી થઈ રહ્યો છું કે આજે એવા ડિરેક્ટર્સ આવે છે જેને એક શોટ લીધા પછી એ કેમેરામેનને જુએ છે કે બીજો શોટ ક્યાંથી લેવો. એડિટિંગની સેન્સ પૂરી હોતી નથી, અને તે વખતે કેમેરામેન પર ડિપેન્ડ કરે, કાં તો એસિસ્ટન્ટ પર ડિરેક્ટ ડિપેન્ડ કરતા હોય. તો આ લોકો શું છે કે પહેલાંથી શીખીને કેમ તૈયાર થઈને નથી આવતા? ધેન વાય ડોન્ટ યુ રિફ્યુઝ ધેટ ટાઈપ ઓફ ફિલ્મ? સી, વી નેવર નો કે આ એવો છે. જ્યારે અમે સેટ પર જઈએ, કામ કરીએ, ત્યારે ઘણીવાર ખબર પડે છે કે આનામાં આ ખામી છે. અને તે વખતે તમે ફિલ્મ છોડીને જાઓ તો એના કેરિયર માટે ખરાબ થાય, આપ સમજ્યા? અને ઉપરથી અમારું ખરાબ લાગે કે જો એ ભાઈ એવા થઈ ગયા છે કે દેન વોટ આઈ ડુ, કે લાવ ભાઈ સ્ક્રિપ્ટ લાવો, આપણે કંઈક સાથે બેસીને અને કંઈક મારા સીન્સમાં હું નથી કરવાનું, એવા ઘણા બધા કામ આજથી વર્ષો પહેલા નસીબદાર ફિલ્મના પ્રીમિયરમાં એક લેડી આવી ખરડી ડોશીમાં, અને સ્ટેજ પર અસરાની સાહેબ ને બધા હતા, અને એકદમ ગુસ્સામાં આમ ચપ્પલ લઈને ઉપર મારવા આવી રહી હતી. પોલીસવાળા એને રોકી રહ્યા હતા, મારા હાથમાં માઇક હતું કેમ કે હું બોલતો હતો, અને ઉપર આવી રહ્યા હતા. તો મેં એમને કહ્યું પોલીસવાળાને, ભાઈ આવા દો એમને, ઉપર આવે આમ ગુસ્સામાં મને મારવા માટે. હું આમ જ બે હાથ જોડીને ઊભો રહ્યો, એટલે મને જોયા કર્યો, અને પછી ચપ્પલ થોડી નીચે થઈ એટલે મને બી મનમાં થોડી શાંતિ થઈ. પછી મને કહે છે કે આમ તો ભલો માણસ દેખાય છે, તો ફિલ્મમાં કેમ આવા ધંધા કરે, તારે મા બેન નથી? મેં કીધું કે જુઓ બા, જો હું આવું ન કરું તો તમને આ હીરો પર દયા આવે, આ હિરોઈન પર દયા આવે. મેં કીધું કે રાવણ જેટલો મજબૂત હોય ત્યારે જ ફિલ્મમાં મજા આવે. ઓકે ઓકે. અને એ વસ્તુ જે છે આજના ફિલ્મવાળા બહુ ઓછું ધ્યાન રાખે છે કેરેક્ટર. એટલે હું પહેલાંથી મારા કેરેક્ટર પૂરતો બહુ ક્લિયર હોઉં છું, ભાઈ આ છે આખી ફિલ્મમાં એન્ડ સુધી કોઈ જગ્યાએ આવું તો નથી. કારણ કે જો તમે પહેલાં જ એને મારીને પાડી દેશો તો એ વિલન પછી 100 માણસો શું 500 માણસને લઈને આવે, તો બી પબ્લિક જાણે છે કે હવે મારે જ ખાવાનો છે. અને જે આજથી વર્ષો પહેલાં થતું, હજી પણ થાય છે કે વિલન એવા સ્ટ્રોંગ હોય છે હિન્દી મૂવીઝમાં કે જે મારે છે હીરોઝને, હીરોને એટલા મારતા હોય છે, અને પછી જ્યારે હીરો ઉઠીને માર ખાયા પછી કે એવી રીતે ફસાયા પછી મારે છે ત્યારે પબ્લિકને મજા આવે છે. પણ આપણે ત્યાં એ કોઈ સમજતું જ નથી, આપણે ત્યાં પહેલેથી મારવાનું અને છેક સુધી મારવાનું. હા, અને એ કોઈ હીરોઝ એમ એક્સેપ્ટ નથી કરતું કે હું એક બ્લો ખાઉં. નાવ 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 નાવ. ઇન્ડસ્ટ્રીની વાત કરી, જી થોડીક પર્સનલ વાત કરીએ. બોલો. વિલનને પ્રેમ થાય કે કોઈ વિલનને પ્રેમ કરે? હું ફિરોઝ ઈરાની ઇન્ડિવિઝ્યુઅલ પૂછું છું. વિલનને પ્રેમ તો થાય ને, મારી પર્સનલ લાઈફમાં મારી વાઈફ સાથે મને પ્રેમ થયો, એટલે અમે અમદાવાદની જ છે તો અમે બે
લવ મેરેજ કર્યા અને પહેલાં એક્સેપ્ટેબલ નહોતા ઘરમાં એમના ઘરમાં. જો કદાચ હું ભૂલ ના કરું તો સુર નુપુર. જી જી બિલકુલ, સુર નુપુર એક સંસ્થા હતી અને તેમની એજ ગ્રુપમાં બહુ જ કહી શકાય એન્ડ કદાચ ડોન્ટ ફીલ બેડ બટ જુનિયર આર્ટિસ્ટ તરીકે જે કામ કરતા હતા એમની સાથે. હા, એ બીકોઝ શી વોઝ ફ્રોમ અ વેરી ગુડ ફેમિલી. મારા ફાધર ઇન લો કસ્ટમ્સમાં હતા અને એ લોકો બહુ સારી ફેમિલીના. પણ એ લોકોને એક ગ્રુપમાં એ હતું કે આપણે જઈએ શોખથી, અને એ લોકો આવતા અને આવે અને એમાં મારે ને એને મળવાનું થયું. અને આઈ પ્રપોઝ ટુ હર, શીને એને કોઈ દિવસ મને હા ના પાડી. લગભગ 1.5 વર્ષ સુધી હું એની પાછળ ફરતો રહ્યો. કોઈ પણ જાતની વિલનગીરી કર્યા હોય સિમ્પલ, પણ એ મને હા નહોતી પાડતી. ને અચાનક એક દિવસે એને એમ લાગ્યું કે નહીં, આ માણસ જેન્યુઅલી હી લવ્સ મી. અને વેન આઈ સેટ કે આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ ટુ યુ, અને શી એગ્રીડ. વોટ વોઝ ધ પ્રોપર વર્ડ યુ સેડ ટુ હર? દેટ આઈ વોન્ટ ટુ મેરી યુ. એક્ઝેક્ટ ઇંગ્લિશમાં જ હતું કે? ઇંગ્લિશમાં જ હતું. ઓકે ફાઇન. અને પછી એમણે લાગ્યું કે હવે આ 1.5 વર્ષ છે, એમણે જોયા પણ ખરા, આપણે પારખ્યા પણ હશે. એના બી 1.5 વર્ષ પછી વન્સ શી સેડ કે ભાઈ હવે આપણે મેરેજ કરીએ, કારણ કે મારા ઘરમાં હવે ટેન્શન વધી રહ્યું છે. એટલે પછી અમે લોકોએ લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા. પછી અમારા ફાધર ઇન લો ને એ લોકોએ બી અમને એક્સેપ્ટ કરી લીધા. હવે તો અમારે બહુ જ સારું છે. હવે બહુ સારું છે. ઓકે, નહીં એ તો વર્ષોથી. ફાઇન. નાઉ ફિરોઝી, ઘણી વખત એવું કહેવાતું હોય છે કે એક કલાકાર છે, એ કલાકારના ગ્રોથમાં, એ એક લેવલથી ઉપર લેવલ જવામાં ફેમિલી ખૂબ જ સપોર્ટ કરતું હોય છે. આપે જેમ વાત કરી કે પેલા માજી સ્ટેજ ઉપર ચડીને ચપ્પલ લઈને મારવા આવ્યા. સમટાઈમ્સ એક એવા 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 ફિલ્ડમાં રહો છો કે એવી સોસાયટીમાં રહો છો કે ધે નો કે ધીસ ઇઝ આ એક તમારું પ્રોફેશન છે, યુ આર ડુઈંગ, બટ સ્ટીલ ક્યારેક એકલા ભાભી સાથે બેઠા હો તો વિલન કેવો હોવો જોઈએ આઈડિયલી, એની ક્યારેક ચર્ચા થાય ખરી? કોઈક રોલ એવો સ્પેશિયલ સજેસ્ટ કરેલો હોય અને જે આપે ભજવ્યો હોય, ડિરેક્ટરને કીધું હોય કે દોસ્ત આ કંઈક ચેન્જ લાવ યાર? ના, એમાં શું થાય કે ઘણીવાર અમે ઇંગ્લિશ મૂવી જોવા બેઠા હોય, મારું ઇન્સ્પિરેશન ઇઝ ફ્રોમ ઇંગ્લિશ મૂવીઝ, તો એમાં જ્યારે કોઈ સારો વિલન દેખાય અને અમે લોકો જોઈએ તો શી ટેલ્સ મી, જો કેટલું સરસ કરે છે, યુ શુડ ડૂ ધીસ ટાઈપ ઇન ગુજરાતી. પણ મારે ત્યાં ગુજરાતીમાં એક કેરેક્ટર્સ લાવવા બહુ મુશ્કેલ થઈ જાય છે. એ બેકગ્રાઉન્ડવાળા, એ બેકગ્રાઉન્ડવાળા જે કેરેક્ટર હોય, અને 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 એ પ્રકારની એનું એટિકેટ છે. કેમ કે આપણે ત્યાં શું છે કે જે આવે છે એક જ વસ્તુ કહે છે કે ઠાકોર છે, કે આ જાગીરદાર છે, કે ગામનો આ બધી જમીનો પર. પણ કોઈ એવી રીતે નથી આવતું કે કાસ્ટ લાવે એમાં. જેમ હમણાં મેં એક ફિલ્મ કરી છે, એમાં હિતેન છે હીરો, એની સામે મેં રાજસ્થાની યુઝ કરી છે. ઓકે ઓકે ઓકે. કે રાજસ્થાનનો કોઈ માણસ અહીંયા આવ્યો છે, બીકોઝ જ્યારે ડાયરેક્ટરે મને કહ્યું કે આમાં એનો મેનેજર છે હીરોનો, જે એને અંદરખાને કાપી રહ્યો છે, તો મેં એમ કહ્યું કે ઓકે, તો આ તારે જરૂરી છે કે આપણે અહીંનો જ દેખાડીએ? ડાયરેક્ટર સેડ કે બોલો શું છે. મેં કીધું કે આવું કંઈક કરીએ, એટલે જે પેલી રાજસ્થાની જે પેલો ટોન હોય છે એ મેં યુઝ કર્યો છે. જે હું રાજસ્થાન ગયો તો વર્ષો પહેલાં, ત્યારે પેલો કહે કે ભાયા એ થારી સમજ મેં આયા કે કોની આયા. આ જે વસ્તુ છે ને, એ જ વસ્તુને મેં કેચ એ ટોન કરી અને ગુજરાતી ને રાજસ્થાની મિક્સ કરીને મૂકી છે. અને ક્યાંક એવું લાગે છે કે જ્યારે આવું કરીએ છીએ પ્રયોગ તો જ જઈને લોકો સ્વીકારે છે. રૂટીન ટ્રેડિશનલ ક્યાંક બુ આવી જાય છે, અને એના જ કારણે ધીરે ધીરે ધીરે, પહેલાં જ આપણે વાત થઈ તે પ્રમાણે, લોકો ગુજરાતી ફિલ્મથી ક્યાંક દૂર, પરંતુ આવા પ્રયોગો ફરી પાછા થોડા થોડા પકડી રાખે છે. આ જ વાત કરીશું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક વાત એવી આવે છે, બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે ગુજરાતી ભાષાને બચાવવી જોઈએ,
બીજો વર્ગ એવો છે કે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવી જોઈએ, ફક્ત બચાવવાની વાત નથી પરંતુ ભાષાને સમૃદ્ધ બનાવવું. બરાબર, સેમ આવું જ ઇન્ડસ્ટ્રીમાં પણ ચાલે છે. ઇન્ડસ્ટ્રીને બચાવવી છે, સબસિડી આપો, વધુ લોકો આની અંદર આવશે એવા આશયથી ગુજરાત રાજ્યએ સબસિડી પણ શરૂ કરી હતી. એક વર્ગ પહેલેથી જ આનો વિરોધ કરતો હતો, ફક્ત સબસિડી આપવાથી ક્યારેય ક્વોલિટી ઇમ્પ્રૂવ નહીં થાય. વોટ ઇઝ ફિરોઝ ઈરાનીઝ વ્યૂ? હું બહુ આખા બોલો માણસ છું, શું કરવા મને આ સવાલ પૂછો સાહેબ. ખેર, આઈ વિલ ટેલ યુ વેરી ફ્રેન્કલી, આમાં જે સાચા પ્રોડ્યુસર છે એ લોકોને આનો ઘસારો લાગ્યો છે, પણ જે 5 દિવસ 10 દિવસ કે 12 દિવસમાં ખાલી ફિલ્મના ડબ્બા ભરી અને લપેટીને જે ફિલ્મ બનાવવા માંગે છે એ લોકોને આનો બહુ મોટો ધક્કો લાગશે. અને આઈ એમ વેરી હેપી કે આવો કચરો બંધ થશે. હું તો એમ કહું છું કે સરકારે કોઈક સ્પેશિયલ એવોર્ડ આપવો જોઈએ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મને, તો એટલીસ્ટ એ મોટું ઇનામ લેવા માટે લોકો એ તરફ જશે, થોડી ક્વોલિટી સુધરશે અને બધાને વ્યૂઝ બદલશે. કેમકે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બનવી એ કંઈ મજાક નથી. પ્લસ આ કાં તો આના ગ્રેડેશન થઈ જાય એવું મારું માનવું છે કે સી ગ્રેડની ફિલ્મ જેવી આ બને છે, આ 10 દિવસમાં બની, 12 દિવસમાં બની, એ સી ગ્રેડની ફિલ્મો હોય છે. એ લોકોને સબસિડી આપવી બી છે તો 1 લાખ રૂપિયા આપો, પોતાની મેળે બંધ થઈ જશે. ગ્રેડેશન હશે તો ચોક્કસ ઇમ્પ્રૂવ થશે. અગેન એક ટાઈમ થયો છે વિરામનો, વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો કરીશું. દર્શક મિત્રો, ફિરોઝ ઈરાની સાથેની વાતો અંતિમ તબક્કાની, એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અંતિમ તબક્કામાં બ્રેક પછી ફિરોઝ ઈરાની સાથેની વાતો. ફિરોઝજી, ડાયલોગ્સ વગર આ શો અધૂરો જ છે. અરે બાપ, બિલકુલ અધૂરો છે. મને ફટાફટ 2-5 આપના પોપ્યુલર ડાયલોગ્સ, ટક 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 વિથ ડિફરન્ટ વેરિએશન. હવે જો ડિફરન્ટ વેરિએશનની તમે વાત કરો છો તો આજે જ્યાં પણ હું જાઉં છું, આજથી લગભગ 31-32 વર્ષ પહેલાંની મારી ફિલ્મોના ડાયલોગ્સ શોઝમાં પબ્લિક મારી પાસે બોલાવે છે, તો એમાંના 1-2 ડાયલોગ કહી દઉં. જેમ કે ફિલ્મ હતી ઢોલી, અરે જા જા, ચમત્કાર જોઈને નમસ્કાર કરે બીજા, આ ગુલાબ નહીં, સમજી? અરે ગામ લોકો, મેં તો તમને પહેલાંથી કીધું હતું કે આ તો છપ્પર પગી છે, છપ્પર પગી. હા, અને ગામની બહાર કાઢી મૂકો, માનવું હોય તો માનજો, બાકી આ ગુલાબની વાત તો ગુલાબ જેવી. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. પછી હતું માણકા પર આવું છું, એના પછી માણકો આવ્યો. ઓકે, એ હતું મેરુ માલણ, જ્યાં હીરો હિરોઈનને મળવા આવે છે ત્યાં હું એને રોકું છું. એ મેરો, માલણને મળવું મેલી દે, અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે, અને નહીં જાય તો ભડનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલાં એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો, અરે એક પડ્યો તો પાણીની બોગે. ગ્રેટ 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 ગ્રેટ. નાવ, આટલા વર્ષો પછી પણ આ ડાયલોગમાં ઇન્વોલ્વમેન્ટ વગર ક્યારેય ફિરોઝ ઈરાની પરફોર્મ નથી કરતા. નાવ કમ ટુ ધ પારસી બાવા તો ખરા. હાફ પારસી હાફ હિન્દુ, બીકોઝ હાફ પારસી હાફ હિન્દુ, બીકોઝ માય ફાધર એન્ડ મધર ઇઝ હિન્દુ. પારસી બાવા તો ખરા, એટલે સ્વાભાવિક છે કે વારસામાં આવી સરસ ગોરી ચામડી તો મળવાની. છતાં પણ ફિટનેસ માટેની સ્પેશિયલ ટીપ ફિરોઝ ઈરાનીની કઈ? મારી ટીપ હું ખાસ ધ્યાન એ રાખું છું, બીકોઝ સી શૂટિંગમાં મહિનામાં 15-20 દિવસ હું બહાર રહું, એટલે મને બહારનું જ ખાવાનું મળે, તો ત્યારે જે સ્ટાફ ખાતો હોય એ જ ખાવાનું ખાઉં, પણ
હું એ લોકોને પહેલાંથી ઇન્સ્ટ્રક્શન આપું છું કે ભાઈ એ જ શાક હોય કે દાળ હોય એ મારા માટે તમે બોઇલ કાઢી લેજો વિધાઉટ ઓઇલ ઓર વિધાઉટ એની મસાલા યુનો. અને હું એ ખાઉં છું, વધારે મારો ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ્સ પર વધારે એક્સરસાઇઝ આઈ ડૂ ઇટ ઇન ધ મોર્નિંગ. અને ઘણી વાર અર્લી મોર્નિંગ શૂટિંગ હોય તો ઇવનિંગમાં કે બટ એક્સરસાઇઝ વગર લાઈફ નથી. ઓકે, ઊંઘ ઘણી વાર ના આવે એવું બને? ના, એવું તો નથી થતું, સિવાય કે મને શૂટિંગનું ટેન્શન હોય ક્યારેક એવું થાય, પણ પછી પાછું સવારે થોડું પ્રાણાયામ કે એવું કરી લઈએ એટલે. લાઈફની કરેલી કોઈ એક ગંભીર ભૂલ એવી કહી જે કદાચ બહુ ઓછા જોડે શેર કરી છે, અને હજી પણ એ થાય છે કે જો આ આ મિસ્ટેક મેં નહીં કરી હોત ને તો સારું હતું. એ મિસ્ટેક ઘણીવાર મારી વાઇફ બી મને કહે છે, એવું કંઈક છે એની ઓપન છે, તો કે મેં ફિલ્મો પ્રોડ્યુસ કરી અને ફિલ્મો પ્રોડ્યુસ કર્યા પછી હું ડાયરેક્શન બી પહેલાં વર્ષો પહેલાં શીખી ચૂક્યો છું. પછી મેં એક હિન્દી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી કાજોલ અને જેકી સાથે, એ 16 વર્ષ થઈ ગયા એ ફિલ્મને, હોતે હોતે પ્યાર હો ગયા. એ ફિલ્મ બહુ સારી નહીં ગઈ પણ એવરેજ ગઈ હતી, અને લોકોએ એનો પ્લોટ બી વખાણ્યો હતો. પણ એના પછી છે ને મેં એ તરફ ધ્યાન ન આપ્યું, એ આજે મને પછતાવો થાય છે. કારણ કે ઘણીવાર હું વિચારતો હું છું ત્યારે મને ઘણા સારા સારા મગજમાં પ્લોટ્સ આવે છે સ્ટોરીના, જેમ હું મારા કેરેક્ટર્સ બનાવું છું, મારા પોતાના એક અલગ ડાયલોગ્સ બનાવું છું એવી રીતે. તો મને એમ થાય છે કે હવે એકવાર જે ભૂલ થઈ છે આટલો ગેપ આપવાની એ હવે નહીં કરું. આઈ વિલ ડૂ ઇટ બિક બટ આઈ એમ વેઇટિંગ ફોર સમ ટાઈમ, થોડો ટાઈમ જશે એટલે આઈ વિલ ડેફિનેટલી. ફાઇન. લાઈફની હેપીએસ્ટ મુમેન્ટ કઈ? હેપીએસ્ટ મુમેન્ટ, ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મારા મેરેજ થયા, અને એનાથી વધારે મને તે વખતે ખુશી થઈ જ્યારે મારો પહેલો સન આવ્યો. ઓકે ફાઇન, થેન્ક યુ વેરી મચ ફિરોઝજી, ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત ફિરોઝ ઈરાની સાથે. એક એવી વ્યક્તિ કે મેં પહેલાં જ કીધું જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે જ કે સાંભળીએ ત્યારે મજા આવે પણ જોઈએ ત્યારે ગુસ્સો આવે, ઇવન ત્યાં સુધી એટલો ગુસ્સો આવે કે લોકો ચપ્પલ લઈને બધા જ હજારો લોકોની હાજરીમાં સ્ટેજ પર તેમના સુધી પહોંચી જાય. બટ એક વસ્તુ ચોક્કસ છે, જ્યારે કોઈ પણ આર્ટિસ્ટ ત્યારે જ સફળ થાય છે જ્યારે જે તે કામમાં જે તે કળામાં તે પૂરેપૂરો ઊંડો ઉતરી જાય છે, પોતાના રોલને સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. અને તે જ કારણ છે કે આટલા વર્ષો સુધી, જો કદાચ હું ગલતી ના કરું, મને મેમરી રિકોલ કરું તો તે 61 કે 62 યર બોલ્યા હતા, એ એ સાલથી લઈને અત્યાર સુધી ફિરોઝ ઈરાની હજી પણ લોકોના દિલમાં ડર પેદા કરે છે, એટલે કે રાજ કરે છે. થેન્ક યુ વેરી મચ ફિરોઝજી, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી જ આપશો નમસ્કાર. લોગોં કે બેડરૂમ સુરક્ષિત નહીં આપ લોગોં સે, કહેતા કે સાથ જો ઉસકી શૈલી હૈ વો મહાદુષ્ટ હૈ. આનંદીબેન ક્યારે ફેસ પરથી કડવા ન દે, વો બહોત મતલબ કભી કમ્પ્લેન નહીં કરતે હૈ.